આગળ વાત કરીએ તો યાત્રાધામ શામળાજીમાં આજે દ્વારકા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે અને મંદિરોમાં આજે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. દિવસ દરમિયાન ભક્તોનું ઘોડા પૂર ઉમટ્યું છે. મહત્વનું છે કે કાળિયા ઠાકરના મંગળા દર્શન માટે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. કેળ અને આસો પાલવથી મંદિર અને નગરોને શણગારવામાં આવ્યા છે. અબીલ ગુલાલથી છોડો સાથે શોભાયાત્રા નીકળશે. 100થી વધુ મટકી ફોડ સાથે ભક્તોનો જમાવડો રહેશે. મહત્વનું છે કે શામળાજી ખાતે આજે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટશે. પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત રીતે કરવામાં આવ્યો છે. દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. શામળાજી મંદિરમાં ભજન મંડળીઓ પણ રંગ રેલાવશે. મહત્વનું છે કે આજે શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના જન્મોત્સવને લઈને અનેક ભક્તો શામળાજી ખાતે પહોંચ્યા છે. વાલાના વધામણા કરવા ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. લાખો ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ આજે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. દિવસ દરમિયાન ભક્તોનું ઘોડા પૂર ઉમટશે. નંદ ગેરાનંદ ભયો જય કનૈયાલાલ કી. અરવલ્લીના શામળાજી ખાતે ભગવાન સામરિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વાલાના વધામણા માટે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે 6 વાગે મંદિર ખુલતાની સાથે જ ભક્તો વહેલી સવારથી દર્શન કરવા માટે પહોંચ્યા છે. આપ જોઈ શકો છો મંદિરમાં જુદા જુદા શણગાર કરવામાં આવ્યા છે. તોરણ બનાવવામાં આવ્યા છે. કેળના પાનથી મંદિરને સજ્જ કરવામાં આવ્યું છે. સાથે ગ્રંથોરાય કી જયના નાદ સાથે ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉમટ્યા છે. મહેશ પરમાર, મંતવેની, અરવલ્લી. તે અનેક શ્રી કૃષ્ણના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શામળાજી મંદિરમાં ભજન મંડળીઓ પણ રંગ રેલાવશે. આજે મંદિર પર હજારો ધજાઓ પણ ચઢાશે. મહત્વનું છે કે વાહલાના વધામણા કરવા માટે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.